પોરબંદરની સરકારી મહિલા હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ વોર્ડ રાજ્યમાં પહેલો હોવાનું મેડિકલ કોલેજના ડીને જણાવ્યું હતું। પોરબંદરની સરકારી મહિલા હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। ગર્ભ સંસ્કાર એ 16 સંસ્કારમાંનો એક છે। આ વોર્ડમાં યોગા શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે જેમાં સગર્ભ મહિલાઓને મેડિટેશન અને યોગા કરાવવામાં આવશે જેનાથી બાળકને ફાયદો થશે। સગર્ભ મહિલાઓને નિયમિત યોગ અને મેડિટેશન કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને સ્વસ્થ સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે આ ગર્ભ સંસ્કાર વોર્ડ ઉત્તમ સાબિત થશે અને બાળકને મેન્ટલી અને ફિઝિકલી ફાયદો રહેશે। પોરબંદરમાં જો પણ ગર્ભવતી બહેનો છે આના માટે એક સારા સમાચાર છે। આપની સિવિલ હોસ્પિટલ લેડીઝ હોસ્પિટલમાં ગર્ભ સંસ્કાર ચાલુ થયા છે। મનુષ્યમાં 16 સંસ્કાર હોય છે, આમાં એક સંસ્કાર હોય છે ગર્ભ સંસ્કાર। ગર્ભ સંસ્કારથી ફાયદો છે કે જો બાળક પેટમાં છે અને ડેવલપમેન્ટ સારું થશે, મેન્ટલ અને ફિઝિકલ ડેવલપમેન્ટ બંને બહુ સારું રહેશે। અને બહેનોને જ્યારે ખબર પડે કે મને યોગા કરવાથી મેડિટેશન કરવાથી બાળક સારું થશે તો પછી પણ બાળકને યોગા શીખવાડશે, યોગા માટે પ્રેરિત કરશે, જેનાથી એક સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ થશે। ગર્ભ સંસ્કાર જો છે આ ખરેખર બહુ સારા હોય છે અને માહિતી તો બહુ પહેલાંથી સદીઓથી આપના પાસે છે, આપના સંસ્કારમાંથી છે ગર્ભ સંસ્કાર, પણ પછી માણસો ભૂલાઈ ગયા હતા, પણ આને ફરીથી યાદ કરવાની જરૂરત છે, ફરીથી આને કરવાની જરૂરત છે। અને સિવિલ હોસ્પિટલમાં મને કોઈ પણ જગ્યાને ખ્યાલ નથી કે ગર્ભ સંસ્કાર થાય છે, તો મારા ખ્યાલથી આ પહેલો દાખલો છે કે કોઈ પણ સિવિલ હોસ્પિટલમાં ગર્ભ સંસ્કાર ચાલુ થયા છે। અને જેવી રીતે પેશન્ટના મને રિસ્પોન્સ મળશે હું આમાં સગવડતા પણ વધારતા રહીશ। મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમારે જણાવ્યું હતું કે ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ કર્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો વોર્ડ ક્યાંય જોવામાં આવ્યો નથી। આ પ્રયાસના ભાગરૂપે અહીં મ્યુઝિકલ સાધનો પણ વસાવ્યા છે અને પુસ્તકો સહિત અન્ય સુવિધા પણ આગામી સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી આ બોર્ડમાં આવીને લાભ લેવા અપીલ પણ કરવામાં આવી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।